બાળ દોસ્તો, આજે આપણે કુંભાર અને ગધેડાની વાર્તા કેવી છે. એક હતો કુંભાર, એમને ગધેડો પાડ્યો છે. કુંભાર બિચારો પોતાનો ધંધો એવો કે ગધેડાની ઉપર કોઈ સામાન લાદીને એક ગામથી બીજે ગામ જાય અને એમાંથી જે કમાય એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, થોડા ઘણા પૈસા મળે છે. એક વખત એક વેપારીની મીઠાની ગુણો નદીને પાર કરવાનું કામ મળ્યું. કુંભારે તો મીઠાની ગુણ લઈને અને બરાબર ગધેડાની પીઠ ઉપર મૂકી દીધી. ગધેડાભાઈ ચાલતા ચાલતા મીઠાની ગુણ લઈને ચાલવા લાગ્યા. રસ્તામાં નદી આવી, નદીની અંદરથી ધીમે ધીમે ચાલવા જતા હતા ત્યાં એક મોટો ખાડો આવ્યો. એ ખાડામાં ગધેડાભાઈ નો પગ પડ્યો અને ગધેડાભાઈ પડી ગયા. નીચે પડ્યા એટલે પેલી મીઠાની ગુણ છે તે ઓગળી ગઈ, એટલે ભાર થઈ ગયો હળવો. એટલે ગધેડાભાઈ ને રાહત થઈ, આ તો હળવું થઈ ગયું છે, આ તો મજા પડી ગઈ, મીઠું ઓગળી ગઈ, આ તો મજા પડી ગઈ. દરરોજ કુંભાર છે એમને માથે મીઠાની ગુણ મૂકે ગધેડો પાછો નદી પાર કરવા જાય અને સાંજ કરીને આવે તો ગધેડાભાઈ ને ખબર પડી ગઈ કે આ મીઠું ઓગળી જાય છે હો, એટલે છાણ કરીને ખાધો આવે નહીં ને તોય પડી જાય અને મીઠું ઓગાળી નાખે. હવે હળવું થઈ ગયું હો ભાઈ, હવે મજા આવી હો ભાઈ. એમ કરતા કરતા ગધેડાભાઈ દરરોજ મીઠાની ગુણને છાઈને કરીને ઓગાળી નાખે. આવા ગધેડાભાઈ દરરોજની વાત કુંભાર એમ કહે છે કે આ ગધેડો દરરોજ ચાલાકી કરતો લાગે છે, દરરોજ મીઠાની ગુણને ઓગાળી નાખે છે. કુંભારે પણ યુક્તિ કર્યો, આ વખતે મીઠાની ગુણ નહીં અને રેતી ભરેલી મીઠાની ગુણ મૂકી દેવી છે. શું ભરેલી? રેતી ભરેલી. એટલે કુંભારે શું કર્યું? રેતીની ગુણ ભરી અને ગધેડાની ઉપર મૂકી દીધી. ગધેડો ચાલતો ચાલતો કે હમણી નદી આવશે, નદી હું પડી જાય અને મીઠું ઓગળી જશે. જ્યાં નદી આવી અને નદી આવ્યા એટલે આમ પડ્યા નીચે ગધેડાભાઈ, તા મીઠું હોય તો ઓગળે ને, આ તો રેતી હતી, પાણીમાં પડલી તા રેતી વધુ ભારે થઈ. ઊભું તો વાતું નથી, ઊભું તો વાતું નથી. ત્યાં તો કુંભાર આવી ગયો, આ માર્યું, ઉભતા 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 ઉભતા. ચાલાકી કરવા ગયા તો મજા આવી જાય તમને.